ઉપલેટા શહેર તથા તાલુકાના ડુમિયાણીમાં 70મા પ્રજાસત્તાક પર્વ તથા પ્રાથમિક શાળા શતાબ્દી મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. રાજકોટ જિલ્લાના ઉપલેટા શહેરમાં નગરપાલિકા સંચાલિત વિવિધ લક્ષી વિનય મંદિર હાઈસ્કૂલના મેદાનમાં 70મા પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરાઈ હતી. આ વર્ષે પણ નગરપાલિકા દ્વારા ભવ્ય ઉજવણી કરાઈ હતી, જેમાં પરેડે આકર્ષણ જમાવ્યું હતું. ઉપલેટા તાલુકાના ડુમિયાણી ગામે આવેલા સરકારી શાળા, જે ગોંડલ સ્ટેટના રાજવી સર ભગવતસિંહજી દ્વારા બાંધવામાં આવેલ છે, તેને 100 વર્ષ પૂર્ણ થતાં તેમના વંશજ ગોંડલ હવા મહલના કુમારશ્રી જ્યોતિર્મયસિંહજીની તેમજ આ શાળામાં અભ્યાસ કરેલા પૂર્વ વિદ્યાર્થીઓ તથા તમામ શિક્ષકોની ઉપસ્થિતિમાં સરકારી પ્રાથમિક શાળાની પણ પ્રજાસત્તાક દિન સાથે ભવ્ય ઉજવણી કરાઈ હતી. 26 જાન્યુઆરી 1950ના દિવસથી સ્વતંત્ર ભારતનું બંધારણ અમલમાં આવ્યું છે અને આપણે પ્રજાસત્તાક કહેવાયા. 15 ઓગસ્ટ 1947ના રોજ જે સત્તાનું હસ્તાંતરણ થયું હતું તે 26 જાન્યુઆરી 1950ના રોજ પૂર્ણ સ્વરાજમાં પરિણમ્યું હતું. ભારતની બંધારણ સભાએ 2 વર્ષ 11 માસ અને 18 દિવસની ભારે જહેમત પછી આ બંધારણ ઘડ્યું હતું, જેનો હાલ વિવિધ સરકાર દ્વારા પોતપોતાના સ્વાર્થ ખાતર ફેરફારની માંગ સાથે ઉલાળીઓ કરતા આવ્યા છે. ધ્વજવંદન બાદ સાંસ્કૃતિક કાર્યક્રમ પણ આગેવાનોની ઉપસ્થિતિમાં યોજાયો હતો. આજ રોજ ઉપલેટા નગરપાલિકા દ્વારા 70મા પ્રજાસત્તાક પર્વ નિમિત્તે વિવિધલક્ષી વિનય મંદિરના મેદાન ઉપર રાષ્ટ્રધ્વજનો ધ્વજવંદનનો કાર્યક્રમ રાખવામાં આવેલ હતો. આ કાર્યક્રમની અંદર ઉપલેટા નગરપાલિકાના પ્રતિષ્ઠિત નાગરિકો, વેપારીઓ બહોળી સંખ્યામાં હાજર્યા હતા તથા ઉપલેટા નગરપાલિકાના ઉપપ્રમુખ શ્રી ધોલભાઈ, અમારા ચીફ ઓફિસ શ્રી દવે સાહેબ, હું અમારા પ્રિન્સિપાલ શ્રી નગર આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજના નંદાણિયા સાહેબ અને અમારા વિવિધલક્ષી વિનિમંદિરના શ્રી પ્રિન્સિપાલ છોટવા સાહેબ તથા અન્ય મહાનુભાવો હાજર્યા હતા. ઉપલેટા નગરપાલિકા દ્વારા સામાજિક ક્ષેત્રે અને રમતગમત ક્ષેત્રે જેને વધારે સારું પ્રદાન કરે છે. આજે ડુમિયાણી ગામમાં બમણો ઉત્સવ છે, કારણ કે ડુમિયાણી ગામની પ્રાથમિક શાળામાં 100 વર્ષ પૂરા થયા અને 26 જાન્યુઆરી આ બંને આજે ડુમિયાણી ગામમાં ઉજવી રહ્યા છે. એમાં પણ ધોરામાં પૂર્વ અમારે ભગવતસિંહ મહારાજના વંશજ શ્રી જ્યોતિર્મયસિંહ પધાર્યા છે, એટલે ડુમિયાણીને આજના ઉત્સવમાં ખરેખર 4 ચાંદ લાગી ગયા છે અને લોકોમાં પણ સારો ઉત્સાહ છે અને ધામધૂમથી આજે શોભાયાત્રા કાઢી અને કાર્યક્રમ વિદ્યાર્થીઓમાં પણ એવો બધો ઉત્સાહ છે, કાર્યક્રમ પર સરસ મજાના કરે છે. દિનેશ ચંદ્રવાડિયા, GTV News, ઉપલેટા.